તો સૌપ્રથમ વાત કરીશું અલ્પેશ ઠાકોરની સીટ પસંદગી બાબતે. હજુ પણ અવઠવમાં છે અલ્પેશ ઠાકોર. સિદ્ધપુરમાં જતા ત્યાંના સ્થાનિકોએ કર્યો છે વિરોધ. ઠાકોર સમાજે સહયોગ આપવાનો ઇનકાર કરી દીધો છે. વિડીયો પણ વાયરલ થયો છે. તો વિરોધ કરવામાં આવ્યો છે અલ્પેશ ઠાકોરનો, અને જેના કારણે હવે કઈ સીટ પરથી લડવું તેમાં હવે અવઠવ જોવા મળી રહ્યો છે. અલ્પેશ ઠાકોર સીટ પસંદગી બાબતે હજુ પણ અવઠવમાં છે. સિદ્ધપુરમાં જતા ત્યાંના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અલ્પેશ ઠાકોરનો. તો ઠાકોર સમાજે સહયોગ આપવાની પણ ના પાડી દીધી છે અને આ પ્રકારનો વિડીયો પણ વાયરલ થયો છે. તો સિદ્ધપુરમાં જતી વખતે ત્યાંના સ્થાનિકોએ વિરોધ કર્યો છે. તો આ પહેલા જે સમાચાર આવી રહ્યા હતા કે રાધનપુર અથવા તો વિરમગામથી લડી શકે છે અલ્પેશ ઠાકોર, પરંતુ હજુ પણ અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. અલ્પેશ ઠાકોર હજુ પણ અવઠવમાં છે. જો કોઈ એવી સીટની પસંદગી થઈ જાય કે જ્યાંથી અલ્પેશ ઠાકોરને હારવું પડે અથવા તો જ્યાંથી ઠાકોર સમાજના લોકો તેમને સહયોગ ન કરે, તો એક ચિંતા જરૂર અહીંયા દેખાઈ રહી છે. ને અલ્પેશ ઠાકોર સીટ પસંદગી બાબતે અવઠવમાં જોવા મળી રહ્યા છે. જોકે આ પહેલા બીજેપીને પણ ચીમકી આપી ચૂક્યા છે કે અમે મોટા માથાઓને હરાવીશું, પરંતુ બીજી તરફ તેઓ કઈ સીટ પરથી લડશે તે બાબતે હજુ પણ અસમંજસ જોવા મળી રહ્યો છે, અવઢવ જોવા મળી રહ્યો છે. કારણ કે ઠાકોર સમાજ દ્વારા જ તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. આપણે નહીં ચલાયા, ઘણા લોકો કોઈ શરમ રાખશો, બધાના પેટમાં પાપ છે. તમારો ઠાકોર છે તે ઠાકોર છે, પણ બધાના પેટમાં પાપ છે સાહેબ. તમે વ્યક્તિ આવા નહીં આવતા. તો યશવંત પટેલ સંવાદદાતા પાટણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું. યશવંત, આ શું જોવા મળી રહ્યું છે? ઠાકોર સમાજ જ અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, કેવી રીતે લડશે ચૂંટણી? જી ચોક્કસથી જણાવી દઉં સંધ્યા કે જે આજે પાટણ જિલ્લાના પ્રવાસે જ્યારે અલ્પેશ ઠાકોર આવ્યા હતા ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે હારીજ, રાધનપુર, પાટણ તેમજ અન્ય સીટો પર, સિદ્ધપુર જેવી સીટો પર તે ક્યાંથી ચૂંટણી લડશે એક એવું મગજમાં થાનીને આવ્યા હતા કે તેમની માટે કઈ સીટ શ્યોર છે. તેને લઈને આજે ક્યાંક ને ક્યાંક સિદ્ધપુરના શીર્ષક ખાતે તેમની એક ગુપ્ત મીટિંગ કહેવાય સંકુલના ખાતે તેમની અંગત લોકોની મીટિંગ કરવામાં આવી હતી, અને જ્યાં ત્યાં તેમને એક સીમાંકનોને ચેક કર્યા હતા કે જો અહીંયા કયો ઉમેદવાર આવે તો તેમના માટે સારું રહે. તો ત્યાં સ્થાનિક લોકોનું કહેવું હતું કે સ્થાનિક કોંગ્રેસી કાર્યકર્તાઓનું એવું કહેવું હતું કે અહીંયા સ્થાનિક ઉમેદવાર જોઈએ છે. અને એના અંત બાદ અલ્પેશ ઠાકોરે પોતાની ઉમેદવારી પણ અહીંયા જ જાહેર કરી હતી કે જો કદાચ હું અહીંયાથી લડું તો ચોક્કસથી તેમના ત્યાંના સ્થાનિક કાર્યકર્તા અભિસિંહ જેવા અનેક કાર્યકર્તાઓ કહી દીધું હતું કે અહીંયા અલ્પેશ ઠાકોર આવે કે કોઈ પણ આવે, અમારે સ્થાનિક કાર્યકર્તા જોઈએ, સ્થાનિક ઉમેદવાર જોઈએ. તો ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોર જે પહેલા કહી શકતો હતો કે હું કોઈ પણ જગ્યાએથી ચૂંટણી લડું તો મને કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ વાંધો આવે તે નથી, પરંતુ અત્યારે જે તેનો ગઢ કહેવાય છે ઉત્તર ગુજરાત, એમાં ખાસ કરીને પાટણ જિલ્લો તેમજ બનાસકાંઠા જિલ્લો, તેમને અનેક જગ્યાઓ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને દેખાઈ આવે છે કે તેમની જે સીટ શ્યોર ગણાતી હતી તે અત્યારે કોઈ પણ જગ્યાએ તેમની સીટ શ્યોર ગણાતી દેખાઈ આવતી નથી. જી જી જી, યશવંત આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પહેલા એ રીતે આશાવાદ વ્યક્ત કરવામાં આવતો હતો, ખુલ્લી ચેલેન્જ પણ આપવામાં આવતી હતી, કારણ કે ઉત્તર ગુજરાત ગઢ મનાય છે, ઠાકોર સમાજનું પ્રભુત્વ પણ ત્યાં જોવા મળે છે. ત્યારે ફરી એક વખત સાંભળીએ કે આખરે કયા પ્રકારનો વિરોધ જોવા મળ્યો હતો અલ્પેશનો. આપણે નહીં ચલાયા, ઘણા લોકો ચલાયા. કોઈ શરમ રાખશો, બધાના પેટમાં પાપ છે. તમારો ઠાકોર છે તે ઠાકોર છે, પણ બધાના પેટમાં પાપ છે સાહેબ. તમે નહીં રાખનાર આવ્યો.